8 મે સમગ્ર દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જેનેટિક ડિઝઓર્ડર રોગ છે. આ પ્રકારના રોગમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકના શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે. આ રોગ બાળકોમાં જન્મના 4-થી 6 મહિનાની અંદર દેખાવા લાગે છે. બાળકનું શરીર અને નખ પીળા થવા લાગે છે, ઉપરાંત આંખ અને જીભ પણ પીળી પડી જાય છે. જેના કિસ્સામાં ભારતમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અમદાવાદમાં એસજી હાઈવે ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સાંઈરામ દવેના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોએ વિવિધ ડાન્સ પણ કર્યો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન સાંઈરામ દવેની અપીલને લઈને 170 થી પણ વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો સંપૂર્ણ 1 વર્ષનો ખર્ચ લોકોએ દાન આપીને ઉપાડી લીધો હતો. આખા વર્ષની આ બધી સગવડ, સવલત, ટ્રાન્સફ્યુઝન ખર્ચ એ બધું જો આપણે ગણવા જઈએ તો 50,000 જેટલો ખર્ચ થાય. અને એટલે આજે સાંઈરામ દવેનો ડાયરાનો અમે કાર્યક્રમ રાખ્યો, બાળકોના પરફોર્મન્સીસ રાખ્યા અને બાળકોને સ્ટેજ ઉપર લાવી એમની કલાને બહાર કાઢી અને આજે આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવ્યા છે એમને વિનંતી કરી છે અને અમને શ્રદ્ધા છે કે અમારા 250 બાળકો જે અમારા સેન્ટર ઉપર આવે છે તેમની બધી જ કાળજી લેવા માટેનો ખર્ચ આખા વર્ષનો